હવે વાત કરીએ તો ઉપલેટાની. ઉપલેટામાં મુસ્લિમ સમાજ દ્વારા એનઆરસી અને સીએબીના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું. ઉપલેટામાં આજે સરકારે ન રજૂ કરેલ સિટીઝનશીપ એમેન્ડમેન્ટ બિલ સીએબીના વિરોધમાં ઉપલેટા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ બિલમાં ભારતીય નાગરિકતા નક્કી કરવા માટે કાનૂની માપદંડના રૂપમાં ધર્મને મહત્વ આપેલ છે, જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ઉત્પીડિત લઘુમતીના લોકોને શરણ આપવા માટે ધર્મના આધાર ઉપર ભેદભાવ અને વિભાજનની મિચ્છા જોવા મળે છે. ભારતના બંધારણમાં જણાવ્યા અનુસાર ભારતની વિચારધારા કે જે સ્વતંત્ર ચળવળ રાષ્ટ્રનું હિત ઇચ્છનારાઓને આપણા સંવિધાનમાં નિહિત છે, જેને બંધારણમાંથી લેવામાં આવ્યું છે, આ ભારત દેશ એક એવો દેશ છે કે જે તમામ ધર્મના લોકોની સાથે સમાન વ્યવહાર કરવાની ઈચ્છા રાખે છે. સરકારે રજૂ કરેલ આ સીએબી એનઆરસી બિલ નાગરિકતાના એક માપદંડના રૂપમાં ધર્મનો ઉપયોગી ઇતિહાસ સાથે એક કટ્ટરપંથી વિચારધારાને પ્રદર્શિત કરશે અને સંવિધાનની મૂળ સંરચનાની સાથે વિસંગતતા ઊભી કરશે, તો તેના માટે આ બિલને તાત્કાલિક પરત લેવાની તથા સમીક્ષા કરવા અને બિલને ઉચિત કાનૂની રીતે ફેરફાર કરવા સરકાર સમક્ષ રજૂઆત કરી હતી, જેનાથી લઘુમતી શરણાર્થીઓની ચિંતા દૂર થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી, જેમાં ઉપલેટાના તમામ મુસ્લિમ આગેવાનો, મૌલવીઓ અને બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા. સીએબી અને એનઆરસી બિલનું જે આવેદનપત્ર આપ્યું, વિરોધમાં આવેદનપત્ર આપ્યું, શું કહેશો આપ? તમારે શું માગણીઓ છે? એકદમ ટૂંકમાં ટૂંકમાં. આ બાબતમાં અમે ઉપલેટા સમસ્ત મુસ્લિમ જમાતો, તમામ પ્રમુખો, આગેવાનો, કમિટીઓ, તમામને અમારે કહેવાનું છે કે આ કાયદો સરકાર કરો. આ કાયદાનો અમે તદ્દન વિરોધ કરીએ છીએ. ના ખરેખર વિરોધ, આનો વિરોધ કરીએ છીએ અને આ ખાલસે કરવામાં આવે. અમારે બધીને આ માગણી છે. તમામ સમસ્ત સમાજ, ઉપલેટા તમામ આગેવાનો, તમામ સમાજના પ્રમુખો, તમામની આ આગેવાની માટે અમે આલી છીએ ને ખરેખર કાયદો રદ કરવામાં આવે. શું નામ આપું? મારું નામ દિલાવર હિંગોરા.